દાહોદ શહેરમાં આવેલ આંબેડકર ચોકથી બિરસા મુંડા ચોક સુધી સૂત્રોચ્ચાર સાથે રાજકીય પાર્ટી અને સમાજના અગ્રણીઓ દ્વારા રેલી યોજાઈ. દાહોદ શહેરમાં ભારતભરમાં બંધના એલાન છે. સુપ્રીમ કોર્ટના જજોની બેન્ચ દ્વારા એસસી એસટી આરક્ષણના ચુકાદાનું ભારતના એસસી એસટી સમાજ વિરોધ કરી રહ્યો છે. તેના સમર્થનમાં ગુજરાતના આંબુથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના આગેવાનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ અને રાજકીય પ્રતિનિધિઓ દ્વારા ભારત બંધનું એલાન સાથે સમર્થન જાહેર કર્યું હતું, જેને દાહોદ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા પણ ભારત બંધને સમર્થન જાહેર કર્યું હતું, જેમાં દાહોદની જનતા પણ ભારત બંધમાં જોડાય એવી અપીલ પણ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને રાજકીય પાર્ટીઓ સાથે મળી દાહોદ શહેરની તાલુકા કચેરી નજીક આવેલ બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે તમામ સમાજના આગેવાનો રાજકીય પાર્ટીઓ એક થઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી ત્યાંથી રેલી યોજી. તે રેલી દાહોદના બિરસા મુંડા ચોક ખાતે પહોંચી રેલીનું સમાપન કરવામાં આવ્યું, જેમાં દાહોદ શહેરના તમામ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી ભારત બંધમાં જોડાયા, જે બદલ આભાર મનાયો હતો અને સરકારને આ કાયદો પાછો લેવા અપીલ કરી હતી. અને જો આ કાયદો પાછો નહીં લેવામાં આવશે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. અહેવાલ અબ્દુલ રંજાક, મંસૂરી, દેવગણ બારિયા. ખૂબ આક્રોશિત છે અને આ ભાજપની સરકારે સુપ્રીમ કોર્ટના માધ્યમથી આરક્ષણ જે અમને બંધારણમાં મળ્યું છે, બાબા સાહેબ આંબેડકર, ગાંધી બાપુ બધાએ જે અમને આપ્યું છે એની છેડછાડ કરવા માટે આજે એ લોકોએ સુપ્રીમ કોર્ટથી આ એક પગલું ભર્યું છે. અમે એમ કહીએ છીએ કે આરક્ષણનો મુદ્દો જો કોઈ પણ ફેરફાર કરવાનો હોય તો લોકસભામાં જ થઈ શકે, એ કોઈ કોર્ટ તરફથી બી ના થાય કે સરકાર તરફી બી ના થાય. અને એક વાર તો ઇન્દિરા સહની નો એક જજમેન્ટ આવ્યું હતું, એ 9 જજોનું જજમેન્ટ હતું, એને આ નીચલા ઓછા જજીસ વાળું 5 કે 7 જજોનું જજમેન્ટ છે એ કેવી રીતે પલટાઈ શકે. એટલે અમારે એ અમારો એ હક છે બંધારણ, અને એને જો બદલવું હોય તો પાર્લામેન્ટ સિવાય ક્યાંય બદલી શકાય નહીં. આજે અમારે આખા દેશમાં બંધનું એલાન છે, એ પ્રમાણે દાહોદમાં પણ બંધનું એલાન હતું. અમે આભાર માનીએ કે દાહોદના વેપારીઓએ, નાના નાના વેપારીઓએ પણ અમને સાથ અને સહકાર આપ્યો છે, લોકોએ અમારે બંધને સફળ બનાવ્યું છે, એટલે અમે એમનો બધાનો આભાર માનીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. માનનીય સુપ્રીમ કોર્ટ જે વર્ગીકરણ બાબતમાં એસસી એસટી અનામત જે બંધારણી મળી છે, જે અસ્પૃશ્યતાના મુદ્દા ઉપર જે મળેલી છે, કોઈ આર્થિક પેલા માટે મળી નથી. એટલે આ જે મુદ્દો છે, સુપ્રીમ કોર્ટનો કોઈ અધિકાર નથી, જે કોઈ અધિકાર છે પાર્લામેન્ટનો અધિકાર છે રાજ્યસભા અને લોકસભામાં ખરડા પસાર કરવા, ખરડા રજૂ કરવા. સુપ્રીમ કોર્ટનો કોઈ પણ અધિકાર છે નહીં, છતાં પણ સુપ્રીમ કોર્ટે ચંચુપાત કર્યો છે. અને આ ચંચુપાત એટલા માટે કરવામાં આવ્યો છે, મનુવાદી જે માણસો છે એના ઇશારાએ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. એટલે સમગ્ર એસસી એસટી દલિતો આ ચુકાદાની વિરુદ્ધમાં છે, અને આવતા આના પણ થી વધારે ઉગ્ર આંદોલન કરવા પડે તો પણ કરશું. અને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ના અમે આવેદન પત્ર પણ આપવાના છીએ. આ આવેદન પત્ર કલેક્ટરશ્રી ને આપીશું અને કલેક્ટરશ્રી મહામહિમ ને મોકલાવશે. આ સમગ્ર એસસી એસટી સમાજ ની લાગણી છે, એ લાગણી મહામહિમ રાષ્ટ્રપતિ ને અમે પહોંચાડવાના છીએ. અને આ ચુકાદો છે એના તાત્કાલિક અસરથી મહામહિમ રાષ્ટ્રપતિ રદ કરે, અને આ ચુકાદાની સામે અમારે જેટલું બને એટલું અમે લડત આપવા એસટી એસટી તૈયાર છીએ. જોહાર. જે આદિવાસી 21 ઓગસ્ટના દિવસે ભારત બંધનું એલાન હતું, જ્યારે એસસી એસટી સમાજના જે આગેવાનોએ જે ભારત બંધનું એલાન આપ્યું હતું, એના અંદર અમે દાહોદના અંદર ચાલતા ચાલ્યા અને દાહોદ ગોધરા રોડ નાકા પર અમે ચાલતા આવ્યા તો અમે જોયું કે દાહોદના જે વેપારી વર્ગ છે એ લોકોએ પણ અમને ખૂબ સારું સમર્થન આપ્યું, અને સજ્જડ દુકાનો બંધ રાખી એ દાહોદવાસીઓને પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બહુ આનંદની વાત છે કે આજે દાહોદના વેપારી વર્ગે અમને સમર્થન આપ્યું છે અને દુકાનો બંધ રાખી છે. ભારત બંધનું
એલાન રાખવામાં આવ્યું છે જે સુપ્રીમ કોર્ટે એસટી અને એસસી વિરુદ્ધ જે એક્ટ જાહેર કર્યો છે એ તદ્દન ખોટો છે. એને અમે તમામ આદિવાસી સમાજ, એસસી સમાજ, ઓબીસી સમાજ અને માઇનોરિટી સમાજ વખોડીએ છીએ. ભારત સરકાર પાછલે બારણે સુપ્રીમને આદેશ કરીને આવો ખોટો નિર્ણય લીધો છે એના વિરોધમાં અમે ભારત બંધનું એલાન કર્યું છે. અહીંયા દાહોદના વેપારી મિત્રોએ સંપૂર્ણ અમને સાથ સહકાર આપ્યો છે. અમારા આદિવાસી સમાજમાં અને એસસી સમાજની અંદર સરકારે ભાગલા પાડવાનું જે કામ કર્યું છે સરકારને અમે આની અંદર કદી સફળ થવા દઈએ નહીં અને આવતા દિવસોમાં અમે ઉગ્ર આંદોલનો પણ કરશું. સરકારે જે આ કાયદો પાછલે બારણે બહાર પડાવડાવ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. આજે દાહોદ બંધનું એલાન હતું. વેપારી મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માને છે, સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે. આની અંદર એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી ચારેય સમાજના લોકો સાથે જોડાયા છે, એમનો પણ આભાર માનીએ છીએ. પત્રકાર મિત્રોનો, પોલીસ પ્રશાસનનો પણ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય સંવિધાન.